ગોવિંદુર્દયમ મુનિમાનતોસ્મિ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે પ્રભુના પાવન સાનિધ્ય સંરક્ષણને હૃદયંગમ કરતા આત્મસાત કરતા શ્રીમદ ભાગવત મહાપુરાણને આપણે જ્યારે સાથે બેસીને સ્મરણ કરી રહ્યા છીએ ત્યારે પ્રભુના આ પવિત્ર પાવન દિવ્ય સંરક્ષણ આ જીવને જ્યારે મળે છે ત્યારે તેને પરમ શાંતિનો અનુભવ થાય છે, એક અનન્ય સુખનો અનુભવ થાય છે, જે સુખ સંસારની કોઈ વસ્તુમાં નથી, સાધન કે સંપત્તિમાં નથી, એ સુખનો અનુભવ થાય છે, જે ક્ષણિક નહીં પરંતુ તેનું સ્મરણ કરતા પુનઃ પુનઃ અંતર વધુ ને વધુ આનંદિત કરી દે, આલોકિત કરી દે. તેથી સંશોધન કરતાઓએ એમ કહ્યું છે કે ભક્તિ કરતા કરતા જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે ત્યારે શરીરમાંથી એક વિશેષ પ્રકારનો રસ ઝરે છે. આ એ રસ છે કે જેનાથી આપણા તમામ પ્રકારની ઉણપ છે એ દૂર થાય છે, હોર્મોન્સનું અનબેલેન્સ થવું, કોઈ પણ પ્રકારની જે ખામી છે એ ખામીને દૂર કરવાનું કામ આ તરંગો કરે છે, આ વાઇબ્રેશન કરે છે, આ રસ કરે છે. અને એટલે જ કોઈ વ્યક્તિને પણ તમે કોઈ પ્રેમથી એને બોલાવો તો એના અંતરમાં આપણા માટે જે ભાવ સંવેદના જાગૃત થાય ને, એની અંદર જે રસ ઝરવા માંડે એનાથી એને એક અલગ અનુભવ થાય. એટલે સંતો સાધુ મહાપુરુષો કહે છે કે સૌની સાથે સમ્યક દ્રષ્ટિ રાખીને વર્તન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને એ બતાવે છે કે જેના કારણે આ જીવને દુઃખી થવું પડે છે, મનની વૃત્તિઓને કેળવી ન શકવાને કારણે દુઃખી થવું પડે છે, તો એ દુઃખને દૂર કરવાનું કોઈ કારણ હોય, કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. તેથી આપણે સૌ આ પવિત્ર સત્સંગમાં ઉપસ્થિત બન્યા છે ત્યારે પુનઃ પુનઃ આપ સૌ હૃદયથી અભિવાદન કરતા આવો આજની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. સુખદેવજી મહારાજ, સુતજી મહારાજ નૈમિ સરણીમાં બેઠા છે અને એમને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે એનું સમાધાન કરતા જે સુતજી મહારાજ કહી રહ્યા છે, કહે છે કે હે ભદ્રજનો, મારા ગુરુદેવે મને જે કથા કહી છે ને એ હું તમને સંભળાવું છું, તે તમે ધ્યાનથી શ્રવણ કરો. પ્રથમ હું રાજા પરીક્ષિતના જન્મની કથા અને ત્યારબાદ હું રાજા પરીક્ષિતના મોક્ષની કથા કહીશ. ગઈકાલે આપણે પરીક્ષિત મહારાજના મોક્ષ સુધી પહોંચવાની એક આશા હતી, પરંતુ આ તો કથાની સરિતા છે ભાઈ, એ આપણને વહેતી વહેતી ક્યાં લઈ જાય કાંઈ કહેવાય નહીં, એટલે ત્યાં સુધી આપણે ન પહોંચી શક્યા. તો આજે આપણે એના તરફ પ્રયાણ કરીએ. એમ કહીને સુતજીએ એક સુંદર મહાભારતનો એક પ્રસંગ યાદ કર્યો છે. મહાભારતના યુદ્ધનો સમય છે,
કૌરવો પાંડવો અને તેમની સેના બંને પક્ષથી લડવા માટે લાલાયિત છે. ત્યારે અશ્વસ્થામા એટલે કે ગુરુ દ્રોણાચાર્ય પુત્ર એ દુર્યોધનના પક્ષથી લડી રહ્યો છે અને એમ થયું કે દુર્યોધન મારો મિત્ર છે, એને કેમ કરીને સારું લાગે કે હું એવું કામ કરું? મિત્રને સારું લગાડવા માટે કયું કામ કરું એવું વિચારીને અશ્વસ્થામાએ મિત્રને પૂછ્યું, દુર્યોધનને પૂછ્યું કે કહે મિત્ર, હું તારો દુઃખ અને સંતાપ કેવી રીતે દૂર કરું? ત્યારે દુર્યોધને કહ્યું કે હે મિત્ર, તને ખબર છે કે મારા દુઃખ અને સંતાપનું કારણ કોણ છે? પાંડવો. પાંડવો ન હોત તો મારે કોઈ દુઃખ જ નહોતું, મારે કોઈ સંતાપ જ નહોતું, હું કેટલો સરસ રીતે રાજ કરત. ઓહો મિત્ર, એમાં શું ચિંતા કરે, હું પાંચે પાંડવોના માથા દળથી અલગ કરીને તારા ચરણમાં મૂકી દઈશ, સવાર થતા હું તને લાવીને આપી દઈશ, બસ તું નિશ્ચિંત થઈને સૂઈ જા. દુર્યોધને કહ્યું કે ભલે. દુર્યોધનને ખબર હતી કે પાંડવોના માથા કાપવા એ કોઈ સહેલી વાત નથી. અશ્વસ્થામાં જાય છે એના માથા કાપવા માટે પાંડવોના, જેનો સારથી ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર બનીને બેઠો હોય એને કોઈ ચિંતા કરી? ચિંતા ભગવાનને થઈ અને ભગવાન પાંડવોની છાવણીમાં ગયા અને પાંડવોને કહેવા લાગ્યા કે ચલો ઉઠો, કાલ માટે આપણે ગોષ્ઠી કરી લઈએ, પણ ગોષ્ઠી અહીંયા નથી કરવી, આપણે ગંગા કિનારે જઈએ. એમ કહીને પાંડવોને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગંગા કિનારે ગયા. પાંડવોના પાંચ પુત્રો હતા, એ યુવા અવસ્થામાં હતા, યુવાન હતા. એટલે દીકરાઓ યુવાન થાય ને એટલે એના પિતા જેવો એના શરીરનો બાંધો થઈ જાય, છાવણીમાં અંધારું હોય. દીકરાઓએ કહ્યું કે તમે તમારે જાઓ, અમારે કઈ જરૂર નથી, અમે તો રણભૂમિમાં લડવા વાળા યોદ્ધા છે, અમે વાતો કરવા વાળા નથી. યુવાનીમાં જોર હોય ને, જોશ હોય, આમ તરવડાટ હોય, એટલે કે તમે બધા વાતો કરો, એ બધી વાતો અમારે નહીં, અમારે તો બરાબર લડવાનું જ હોય, તમે તમારે જાઓ, અમને આરામ કરવા દો. દીકરાઓએ ના પાડી. ભગવાને કહ્યું કે ભલે અશ્વસ્થામા, આપણે ચાલો. ભગવાનને ખબર હતી પાંચે પાંડવોને લઈને પ્રભુ ગંગા કિનારે ગયા છે ને આ બાજુ પાંચ પાંડવોના પુત્ર, પાંચ પુત્રો સૂતા છે છાવણીમાં, બરાબર અડધી રાત થઈ છે, લપાતા છુપાતા લપાતા છુપાતા અશ્વસ્થામાં પાંડવોની છાવણી સુધી પહોંચે છે. અંદર જઈને ધીમા નાના અજવાળામાં એને જોયું કે પાંચ જણ સૂતા છે, એટલે આ પાંચ પાંડવ છે. ફટાફટ ધીમે રહીને પાંચે પાંચના ધડથી મસ્તક અલગ કરી દીધા અને પાંચ માથા લઈ અને અશ્વસ્થામાએ દોઢ મૂકી છે, સવાર પડતા દુર્યોધન પાસે પહોંચી જાય છે, એના પગમાં પાંચે પાંચ માથા મૂકી દે છે, લે હવે તું નિરાશ થઈ ગઈ. દુર્યોધને કહ્યું કે અશ્વસ્થામા તું શું લઈ આવ્યો? પાંચે પાંડવોના માથા લઈ આવ્યો. આ પાંડવોના માથા નથી, હું જોયા વગર કહું છું કે ના મિત્ર, હું પાંડવોની છાવણીમાંથી લાવ્યો છું, તોય ના હોય. અશ્વસ્થામા માનવા તૈયાર નથી, તો કે લાવ મને એક માથું આપ. એક માથું એને હાથમાં લીધું અને બે હાથથી આમ કર્યું તો માથું ભાંગી ગયું, શરીર ચૂરા થઈ ગયું. દુર્યોધને કહ્યું કે આ પાંડવનું માથું નથી, પાંડવના માથાને તોડવું સહેલું નથી, આ તું પાંડવ પુત્રોના માથા લઈ આવ્યો છે. અરર, અશ્વસ્થામા ત્યાં શું કર્યું? તે બહુ મોટી ભૂલ કરી છે, હવે શું થાય? સવાર થતા દ્રૌપદી માતા પુત્રોને ઉઠાડવા આવે છે, જગાડવા આવે છે અને જોયું તો આખી છાવણી લોહીથી લદબદ ભરાયેલી છે, પાંચે પાંચ પુત્રોના હત્યા થયેલી છે, ધડ એકલા પડ્યા છે, માથા નથી. માં આક્રંદ કરવા લાગ્યા. આ બાજુ પ્રભુને ખબર હતી, ભગવાન પાંડવોને લઈને ત્યાં આવે છે. જોયું તો દ્રૌપદીના આક્રંદથી ભગવાનનું પણ હૃદય કાંપી ઉઠ્યું છે. અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ધર્મરાજ બધા જ
એકદમ ભીમળ થવા લાગ્યા, કહેવા લાગ્યા આ મારા પુત્રોના હત્યારા કોણ છે? ભગવાનને સમજતા વાર ન લાગી, ભગવાન તરત જ રથ લઈને આવીને ઊભા છે. અર્જુનને કહે છે કે કહે પાર્થ, હું આ રથને ક્યાં લઈ જાઉં? તરત જ અર્જુન બાણ લઈ અને રથ ઉપર સવાર થાય છે. કહે છે પ્રભુ, મારા દીકરાઓના હત્યારા સામે આ રથને લઈ જાઓ. ભગવાને રથ કાઢ્યો છે, ભીમ પ્રતિજ્ઞા કરે છે, આ પ્રતિજ્ઞા બધા પ્રતિજ્ઞા કરવા લાગ્યા. જેને મારા દીકરાઓના માથા કાપ્યા છે ને એના રક્તથી મારા વાડને રંગીશ નહીં ત્યાં સુધી હું વાડ બાંધીશ નહીં. ભીમે પ્રતિજ્ઞા કરી, આને પ્રતિજ્ઞા કરી, આને પ્રતિજ્ઞા કરી, બધા પ્રતિજ્ઞા કરવા લાગ્યા. ભગવાનને ખબર હતી કે આ કામ કોને કર્યું છે. પ્રભુ રથ લઈને નીકળ્યા છે. અશ્વસ્થામાને ખબર પડી કે મને પકડવા માટે ભગવાન રથ પર સવાર થઈને આવી રહ્યા છે. એ પણ રથ પર સવાર થઈને દોડવા લાગ્યો, પરંતુ ક્યાં સુધી દોડે? ગુનો કરનાર વ્યક્તિ પોતાની જાતને ક્યાં સુધી છુપાવે? છેવટે બહુ જ ઓછું અંતર છે બંને રથ વચ્ચે. સામે સામે બાણ ચાલી રહ્યા છે. અશ્વસ્થામાં એ બાણ માર્યું તો રથનું પૈડું નીકળી ગયું છે. તો અર્જુન અશ્વસ્થામાં નીચે ઉતરી જાય છે, એના રથનું પૈડું નીકળી ગયું. તરત જ અર્જુન પણ નીચે ઉતરી જાય છે. રણભૂમિની નીતિ છે કે સામેનો વ્યક્તિ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં એની સામે લડવું જોઈએ. યુદ્ધ કરે છે પરંતુ નીતિ નથી ચૂકતા. જ્યારે આજે તમે જુઓ કે યુદ્ધ નથી કરવાનું પણ ક્યાંય નીતિનું નામ નિશાન નથી રહ્યું. અર્જુન મને પકડી જશે એ ડરથી અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. ભગવાને જોયું કે આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે જેના કારણે આ ધરતી ઉપર કાળો ક્લેશ વર્તાશે, એટલા માટે ઘણી બધી તકલીફ ઊભી થશે. એટલે ભગવાને એ બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરી. અર્જુનને કહ્યું કે તું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ના કરીશ. છેવટે અશ્વસ્થામાને પકડે છે, પોતાના રથમાં લઈ જાય છે અને જ્યાં દ્રૌપદી બિલાપ કરી રહ્યા છે ત્યાં લઈ જઈને અશ્વસ્થામાને પછાડે છે. રડતા રડતા દ્રૌપદીની આંખો ફૂલી ગઈ છે, આંખોના ઉપર રુદનના રડવાના આંસુના છાપ પડી ગઈ છે, વાળ વિખેરાયેલા છે. લે દ્રૌપદી, કહે અને શું સજા કરીએ? અર્જુન કહે છે કહે અને શું સજા કરીએ? અને ત્યારે દ્રૌપદીએ આંખ ઊંચી કરીને જોયું કે કોણ છે મારા પુત્રના હત્યારા, હત્યારો કોણ છે હું જોઉં તો ખરા. અને જોયું, ઓહો, ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામા. અને તરત જ દ્રૌપદી બોલ્યા છે, નહીં નહીં આર્ય પુત્ર, એને છોડી દો, આ તો ગુરુ પુત્ર છે અને આ ગુરુ પુત્રની જો હત્યા કરવામાં આવે તો મારા દીકરાઓ તો જાગતા થવાના જ નથી, પરંતુ આ એકનો એક ગુરુ પુત્ર મરી જશે ને તો મારી ગુરુ માતાને કેટલું દુઃખ થશે, મારી ગુરુ માતાને કેટલું દુઃખ થશે. આમ એક સ્ત્રી બીજી સ્ત્રીના દુઃખને સમજી શકશે તે દિવસે આ સંસારમાં સતયુગની વાપસી થશે. આજે એક સ્ત્રી બીજી સ્ત્રીની બિલકુલ પ્રગતિ કે જરાક સારું કઈ થાય કે સહન કરી શકતી નથી, જરાય સહન નથી થતું. કોઈ એક સ્ત્રીનું નામ પણ કદાચ કોઈ બે ચાર વાર લે ઘરમાં કોઈ વ્યક્તિ તો પણ એને એનાથી દૂર કરવાના ક્ષણયંત્ર શરૂ થઈ જાય. અને આજે તો સિરિયલો એ પણ આપણા ઉપર એટલી બધી હાવી થઈને બેઠી છે કે કેમ કરીને ઘરમાં લડાઈ કરવી, કેવી રીતે કોને પરાસ્ત કરવું, કેવી રીતે કોને સાઈડમાં બેસાડી દેવા, કેવી રીતે આપણું મનગમતું કરી લેવું. આજે તો તમને ટીવી ઉપર બહુ સરસ શીખવાડવામાં આવે છે. અને આજની અબોધ કહી શકાય, અજ્ઞાની કહી શકાય એવી પ્રજા, એમાં જોઈ જોઈને તમે જુઓ, ફેશનમાં જુઓ, ચાલ ચલગતમાં જુઓ, એને જોઈ જોઈને પોતાનું જીવન આખું બગાડી રહી છે. તમને ખબર છે એ તો પૈસા કમાય છે અને આપણી જોડેથી પૈસા ખર્ચાવે છે.
આપણી જોડેથી પૈસા કઢાવે છે અને એ પૈસા કમાય છે, પણ આપણને ખબર પડતી નથી કે આપણે એનું અનુકરણ શું કામ કરીએ છીએ. આપણા ઘરની અશાંતિ, આપણા ઘરનું સુખ આ સિરિયલો છીનવી રહી છે અને આપણે એ જ મસ્તીમાં જીવી રહ્યા છે. તમે જેટલા બેઠા છો કે જેટલા કથા સાંભળે છે એ તો કદાચ આવું નહીં જ કરતા હોય, કારણ કે નહીં તો કથામાં રસ ન હોય. એટલે એટલી તો આશા રાખું જ કે કથામાં બેઠા હોય ને એને તો સિરિયલમાં રસ નહીં જ હોય, અને હોય હશે તો પણ હવે પછી તો કદાચ તમારે બોલવાનું છે નહીં રહે, હશે તો હવે રહેશે નહીં, રાખશો પણ નહીં. કેટલો બધો સમય આપણો ખાઈ જાય છે સિરિયલ. આપણા ઘરમાં ટીવી સજીવ છે કે નિર્જીવ? સજીવ છે, હે? નિર્જીવ છે. 8:30 થાય એટલે બૂમ પાડે છે, ચાલો જલ્દી આવી જાઓ હવે ચાલુ થવાનું. બૂમ પાડે છે? નથી પાડતું. છતાંય આપણે ઘરવાળાને ધમકાવી નાખે, ચાલો ને હવે જલ્દી ચોટો ને હવે ખાવ ને હવે ટાઈમ થઈ જશે. ઘરવાળાને ધમકાવી નાખે કેમ સિરિયલ જોવી ન જોઈએ? ઘરમાં કંકાસ ગજિયા અશાંતિ ઊભી કરી દેનારી આવી સિરિયલોને તમને ઘરમાં કેમ કરીને લાવવાનું મન થાય છે? ઘરના દરવાજા ઉપર કોઈ અજાણી વ્યક્તિ આવે ને તો તમે એમ કહી દો છો કે ના ભાઈ હું તને ઓળખતો નથી, તું મારા ઘરમાં ના જોઈએ, અમે તમને નથી ઓળખતા, તમે જાવ જાવ, કોઈ ભૂલા પડ્યા છો, તમારે કોઈ બીજા ઘરે જવાનું હશે, આપણે ઘરમાં ન આવવા દઈએ, બારણા બંધ કરી દઈએ. પેલી ટીવીમાં આવી બેઠી છે તે તમને ઓળખ છે? હે, એ બધા તમારે કઈ સંબંધી થાય છે? કોઈ જ ઓળખતા નથી, કોઈ જ આપણે કોઈ સંબંધ નથી, છતાંય આપણે એને પ્રેમથી બોલાવીએ, આવી જા, સરળ થાય, ઓન થઈ જાય, આવો આવો જલ્દી આવો ને, આપણે એવા સરસ ગોઠવાઈ જઈએ, ખાવાનું અધૂરું રહ્યું હોય તો ડીશ લઈને બેસી જઈએ, આમ સોફા બેઠા બેઠા ખાતા જઈએ અને જોતા જઈએ. આટલું ઘેલું આપણને શ્યાનું લાગ્યું છે? ખરેખર આપણે આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે અને આજે ઉદ્દેશ્યથી વિમુખ કરવા માટે આપણી પાસે એટલી બધી ભરમાર પડી છે કે આપણને અધ્યાત્મના રસ્તેથી પાછા વાળી અને આ કલિયુગના રસ્તા ઉપર દોરવા માટે એટલા બધા અદ્યતન સાધનો પડેલા છે, એટલા બધા સાધન પડેલા છે. પહેલા આપણા ઘરમાં એક જ ફોન હતો કે જેનો ફોન આવે ને એને એ રૂમમાં જવું પડે અને ત્યાંથી વાત કરવી પડે, એટલે આખા ઘરને ખબર પડે કોની સાથે વાત થાય છે. અત્યારે ખબર પડે, બધા પોતપોતાની રૂમમાં પોતપોતાની જગ્યાએ સેટ હોય. કેટલી બધી સુવિધા આપી દીધી. શેના માટેની સુવિધા છે ખબર છે? તમે ભગવાન તરફ ના જાઓ અને તમે આ સંસારના જ માયાના વાયરામાં લપેટાયેલા રહો એના આ બધા સાધનો છે. સમજીને ઉપયોગ કરો તો કામના છે અને સમજણ વગર ઉપયોગ કરો તો એટલા નકામા છે કે આપણને નકામા કરી નાખશે, આપણને નકામા કરી નાખશે. અને આજની યુવાન દીકરીઓ જે મા બને છે ને એને તો ખાસ કહીએ છીએ કે નાના નાના છોકરાઓને ફોનના આદિ બનાવી દીધા છે. રડતું છાનું રાખવું હોય લે, પતી ગયું પછી હલે નહીં કે ચાલે નહીં, બેસી ગયું એ બેસી ગયું. ઘરમાં કોઈના ઘરમાં છોકરા હોય ને રડતા ન હોય, અવાજ ન કરતા હોય, મસ્તી ન કરતા હોય, એટલે સમજી લેવાનું કે રમકડું લઈને બેઠો છે. અને એક સારામાં સારો આ ઉપયોગ, આ ઉપાય આજની માને મળી ગયો છે. પણ શું કરું, કામ ના કરવા દે તો પછી હેરાન કરે તો શું કરું? પહેલાના જમાનામાં મોબાઈલ નતો તો એ છોકરાઓ તો હેરાન કરતા જ હશે ને, તો માં કામ નથી કરતી, થતું હતું ને કામ. આવડત કેળવવી પડે કે અત્યારે સૂતું છે તો આટલું કામ પૂરું કરી દો, પણ છોકરું સૂતું હોય ત્યાં સુધી એ સૂતી રહે, આપણને એક પ્રેરણા આપે છે. માં દ્રૌપદી એક સ્ત્રીની વેદનાને અનુભવે છે,
મને મારા પુત્રોને જવાથી જે દુઃખ થયું ને એના કરતા પણ અનેક ગણો દુઃખ મારી ગુરુ માતાને થાય તો હું સહન ન કરી શકું. અને ત્યારે દ્રૌપદી માતા કહે છે કે નહીં નહીં, આર્ય પુત્રને છોડી દો, આ તો ગુરુ પુત્ર છે. અને ત્યારે અસ્વસ્થામાં મોઢું ઊંચું કરીને જુએ છે કે આજ સુધી દયાના વખાણ તમે બહુ સાંભળ્યા દ્રૌપદી, પણ એ દ્રૌપદી કોણ છે? મને જોવા દે, હું તારા દર્શન કરીને પાવન બનીશ એવો મને અનુભવ થાય છે. અને અસ્વસ્થામાં ઊંચું મોઢું કરીને માં દ્રૌપદીના દર્શન કરે છે, એને જીવત દાન આપી દે છે કે જા એને જીવત દાન આપો. ત્યારે ભીમ અર્જુન બધા કહે છે કે પણ અમારી પ્રતિજ્ઞાનું શું? અને ત્યારે ભગવાને વચલો રસ્તો કાઢ્યો છે કે ભલે એને જીવ તો રાખો, પરંતુ એના માથામાં જે મણિ છે ને એ મણિ કાઢી લો. કોઈ પણ રાજાનો મુગટ છીનવાઈ જાય ને તો એ બહુ મોટું અપમાન છે, બહુ મોટું અપમાન છે. અપમાન અને મૃત્યુ બરાબર છે. એટલે ભગવાનના કહેવાથી એના મસ્તિષ્કમાં રહેલા મણીને કાઢી લેવામાં આવે છે. આ મણી કાઢી લીધો એટલે એનું એટલું બધું એને અપમાન લાગ્યું અને અસ્વસ્થામાં છોડી મૂકે છે. પરંતુ સંસારમાં ઉપકારનો બદલો ઉપકારથી ચૂકવાય, ઉપકાર કરે એના ઉપર અપકાર કદી ન કરાય. આ ધર્મ કહે છે, આ શાસ્ત્ર કહે છે. પરંતુ જેને ધર્મ કે શાસ્ત્રની સાથે કોઈ લેવા દેવા નથી ને, એને ગમે તેટલા કોઈ ઉપકાર કરે ને તો પણ એને યાદ નથી આવતા. એને તો એના જ અભિમાન એના મદમાં જીવવું હોય છે. અસ્વસ્થામાંની પણ એ જ સ્થિતિ થઈ. કહેવાયું છે દ્રૌપદી એ દયાનું પ્રતીક છે, અને દયા જેને પરણે ને દયાને જે પરણે એનો રથ મારો ભગવાન હાંકે. જે દયાને પરણે એનો રથ મારો ભગવાન હાંકે. અર્જુનનો રથ ભગવાને એટલે હાંક્યો હતો કે અર્જુન દયાને પરણ્યા હતા. દયા ધર્મ કા મૂલ હૈ, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ જબ તક ઘટ મે પ્રાણ. દયા ધર્મ નું મૂળ છે. જ્યાં સુધી આ ઘટની અંદર આ શરીર ની અંદર પ્રાણ છે ત્યાં સુધી દયા ન છોડવી જોઈએ. તુલસી દયા ન છાડીએ. તુલસીદાસ મહારાજ કહે દયાનો કદી ત્યાગ ના કરો. દયા તો ધર્મનું મૂળ છે, મૂળ તેનાથી ધર્મ ટકેલો છે. મૂળ વગરનો કોઈ વૃક્ષ ટકી ન શકે. એમ ધર્મને ટકાવવો હોય તો દરેક વ્યક્તિએ દિલમાં દયાને રાખવી પડે, દિલમાં દયાને રાખવી પડે. અને એ મારો પ્રભુ કેટલો દયાળુ છે એનું પ્રમાણ આપ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યુદ્ધ વિરામ બાદ જ્યારે દ્વારિકા જઈ રહ્યા છે, આખી હસ્તિનાપુરના જે કોઈ લોકો હતા એ બધાય પ્રભુને વિદાય આપવા માટે સડક ઉપર ઉતરી આવ્યા છે. ચાર ઘોડાવાળા રથ પર સવાર થઈને પ્રભુ જ્યારે નીકળે છે ત્યારે બધાએ તેમના દર્શન કરવા માટે, તેમને વિદાય આપવા માટે ભાવ ભરેલા હૃદયથી ચારે બાજુ વિટડાઈ રહ્યા છે. પ્રભુનો રથ આગળ ચાલી રહ્યો છે. એક બાજુ સડકની એક બાજુ અસ્વસ્થામાં છે, બીજી સાઈડે અભિમન્યુના પત્ની ઉત્તરા દેવી બીજી સાઈડે છે. પરંતુ ઉત્તરાના ગર્ભની અંદર પાંડવ વંશ વિકાસ થઈ રહ્યો છે, વિકસિત થઈ રહ્યું છે બાળક. અસ્વસ્થામાં એ જોયું કે આ તો ઉત્તરા અને એના ગર્ભની અંદર હજી પાંડવ વંશ જીવિત છે. હું પાંડવોનો પૂરેપૂરી રીતે નાશ કરીશ, એનો વંશ નહીં રહેવા દઉં, એવું મનમાં વૈરાગ્ય લઈને ફરતો હતો. વિચાર કરો કે જેને જીવત દાન આપ્યું એના વંશને ખતમ કરવા માટે અસ્વસ્થામાં હજી પણ એની વૈરાગ્ય શાંત નથી થઈ. સમયના વેરથી વેર, વેરથી વેર કદી સમતું જ નથી. પ્રેમ જ રાખવો પડે. ક્ષમા બહુ મોટો ધર્મ છે. ક્ષમા એ બહુ મોટું ઘરેણું છે. ક્ષમા આપનારો સૌથી મોટો છે.
તેથી જૈન સંપ્રદાયમાં જ્યારે સંવત્સરી ચાલે ને ત્યારે મિચ્છામી દુકડમ એમ કહેવામાં આવે છે, કે અત્યાર સુધી કઈ પણ અપરાધ થયો હોય એમને માફ કરજો અને બીજાને પણ ક્ષમા કરે, બધાને ક્ષમા કરે, કઈ પણ થયું કે પણ થયું બધું ક્ષમા કરે. અસ્વસ્થામાને લાગ્યું કે આ વંશ મારે ખતમ કરવો છે ને એને તરત જ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્રના પ્રયોગને કારણે ઉત્તરા દેવીને પેટની અંદર ખૂબ દુખાવો થવા લાગ્યો, બળતરા થવા લાગી, ઉત્તરા રહી ન શકે ને એટલામાં પ્રભુ દ્વારકાધીશનો રથ આવે છે. ઉત્તરા ભીડને ચીરતી જલ્દી જલ્દી સડક ઉપર આવી ગઈ, બે હાથ ખુલ્લા કરી અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાન યોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ મૃત્યશ યત્ર મૃત્યુ સ્પરસ્પર. હે કૃષ્ણ, હે મુરારી, હે માધવ, હે ગોવિંદ, જ્યારે આપણને એમ લાગે કે હવે અહીંયા મારું કોઈ જ નથી, ત્યારે પ્રભુને યાદ કરજો, બંને હાથ ફેલાવીને યાદ કરજો. આપણને એટલે હાથ ઊંચા કરાવવામાં આવે છે કે હવે અહીંયા કોઈ જ અહીંયા મારું નથી, પ્રભુ તો જ મારો તારણહાર છે, એટલે હાથ ઊંચા કરીને આપણે જઈના ધારીએ છીએ. ઉત્તરાની સ્થિતિ જોતા ભગવાનને સમજતા વાર ન લાગી, પ્રભુ નીચે ઉતરે છે અને તરત જ પ્રભુએ પોતાનું સૂક્ષ્મ અંશ ઉત્તરાના વળતા જતા શ્વાસે ઉદરમાં જાય છે. ભગવાનનું એક સ્વરૂપ અંદર ગયું છે ઉત્તરાના ઉદરની અંદર, અને અંદર રહેલા બાળકને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એની રક્ષા કરે છે. શંખ ચક્ર ગદા પદ્મ હાથ જેના હાથમાં છે એવા ચતુર્ભુજ શ્રી હરિ નારાયણ ઉત્તરાના ગર્ભની અંદર રહેલા બાળકને દર્શન આપ્યા છે. આજની ગર્ભવતી સ્ત્રીઓને ખાસ વિનંતી, આપણા કોઈ પણ સગા સંબંધીના ત્યાં બેન દીકરી કોઈ પણ ગર્ભવતી હોય તો એને જરૂર કહેજો કે ભગવાનનું ખૂબ સ્મરણ કરે, પ્રભુનું દર્શન કરે, ભગવાનના દર્શન કરતા 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 એ ઝાંખીને પોતાની અંદર લઈ જવાનો પ્રયત્ન કરે. આ પ્રભુ મારા પેટની અંદર રહેલા મારા બાળકની રક્ષા કરી રહ્યા છે, આ પ્રભુ મારા બાળકને સંસ્કાર આપી રહ્યા છે, આ ભગવાન મારા બાળકને પોષી રહ્યા છે, આ ભગવાન મારા બાળકનું સર્વ રીતે શુભ અને મંગલ કરી રહ્યા છે. આવા દૈવી ભાવો દ્વારા બાળકને પોષિત કરજો. એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ યુગ પ્રવર્તક યુગ પ્રણેતા જેને એમ કહ્યું છે કે હવે આવનારો યુગ એ સતયુગની વાપસી છે, અને આ સતયુગની વાપસી કરવી હશે ત્યારે દરેક માતાઓએ પોતાના આવનારા બાળક માટે પુસવન સંસ્કાર કરાવવા, અને એ સમયે એને જે પણ કહેવામાં આવે એટલો પીરિયડ એટલો સમય એ જો બધું કરશે તો અવશ્ય પરમપૂજનીય માતાજીએ 1991 સાલમાં જ્યારે શક્તિ સાધના કાર્યક્રમ ચાલ્યો, ઘરે ઘરે દેવ સ્થાપનાનો ક્રમ ચાલ્યો, ત્યારે એમણે કહ્યું કે બેટા, જે ઘરમાં દેવ સ્થાપના થશે, જે ઘરની અંદર ગાયત્રી ઉપાસના થશે, એ ઘરની સાત પેઢીમાંથી કોઈ પણ એક પેઢીમાં દેવતાઓનો એક દિવ્ય અંશ આવાહિત થશે. આ દિવ્ય તત્વને આપણા ઘરની અંદર લાવવું હોય તો દરેક માતાઓ બહેનોને હૃદયથી વિનંતી છે કે હજી જેને ત્યાં સમય છે, હજી એને કંઈક લેવાનું, આ એક લાભ લેવાનો, આ તકનો લાભ ઉઠાવવાનો સમય હજી જેની પાસે છે એ જરૂર અહીંયા આવે. આપણા મા ભગવતી પ્રજ્ઞા ભવન શ્રીરામ શ્રદ્ધા ભવનમાં દર રવિવારે આ સંસ્કાર ઉજવાય છે. દર રવિવારે ઘણી બધી બહેનો આવે છે પુસવન સંસ્કાર માટે, અને 18મી તારીખે આપણે 51 કુંડી યજ્ઞ સાથે પણ આ પુસવન સંસ્કાર કરવાના છે. તમારા કોઈ પણ લાગતા વળગતા સગા સંબંધીના બેન દીકરી જે કોઈ હોય એને તમે 18મી તારીખે યજ્ઞમાં બેસવા માટે લાવજો. સજોડે આવે તો વધારેમાં વધારે સારું, જેથી કરીને યજ્ઞનો પૂરો લાભ પણ લેવાય અને તેમના સંસ્કાર પણ થશે. દીકરીઓ સાવધાન રહેજો, એક શુભ અને પવિત્ર માં બનવાનું સૌભાગ્ય આપણા ફાળે આવી રહ્યું છે, એનો લાભ ઉઠાવજો. ઉત્તરાએ પ્રભુના શરણમાં જઈને શરણાગતિ સ્વીકારી એટલે ભગવાને એનું રક્ષણ કર્યું અને બ્રહ્માસ્ત્રની જે અસર હતી એ પરાસ્ત થઈ ગઈ, એ નાશ પામી ભગવાન ફરીથી રથ પર સવાર થયા છે. આગળ ગયા તો આગળ જતા જતા કુંતા માતા પાંડવો બધા ત્યાં ઊભા છે.
કુંતા માતાને જોઈને ભગવાને દારૂક નામના સારથીને કહ્યું કે ભાઈ રથ ઉભો રાખ, ભગવાન નીચે ઉતર્યા છે.